હેલો મિત્રો, પ્રેઝ ધ લોર્ડ, હેપી ઇસ્ટર. મિત્રો, આજનો દિવસ આપણા દરેકને માટે આનંદનો દિવસ છે અને આપ સર્વને મારા તરફથી, મારા કુટુંબ તરફથી ખાસ ઇસ્ટરની શુભેચ્છા અને પ્રભુ આપ દરેકને આશીષ આપે એ જ મારી શુભેચ્છાની પ્રાર્થના છે. મિત્રો, આજે આપણે ઇસ્ટર અંતર્ગત આપણે બહુ એક ટૂંકમાં નાનું મનન જોવા માંગીએ છીએ અને માથીની સુવાર્તા તેનો 28મો અધ્યાય તેની 1-10 કલમમાંથી આપણે એ વિશે જોવા માંગીએ છીએ. ઇસ્ટર, મિત્રો, ઇસ્ટર એટલે એના વિશે આપણે શું માનીએ છીએ? જનરલી ઇસ્ટર એટલે એક પ્રકારનો તહેવાર છે, લગભગ સામાન્ય માન્યતા એવી છે. પણ મિત્રો, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઇસ્ટર એટલે શું? મિત્રો, ઇસ્ટર એટલે કે આપણા પાપોની ખંડણી, આપણા પાપોનું દેવું પ્રભુ ઈસુએ પોતાનો પ્રાણ આપીને જે ચૂક્યું છે એની એ રસીદ અથવા એનું જે પ્રૂફ છે, અને એ તો છે એ આ ઇસ્ટર પુનરુત્થાનનો દિન. એ ખાલી કબર, એનો અર્થ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપનું સંપૂર્ણ દેવું કર્જ ખંડણી એમણે ચૂકવી દીધી છે અને એ પુનરુત્થાન પામ્યા છે, એ આપણા માટે એ ખરી ઇસ્ટર છે. ઇસ્ટરનો અર્થ એટલે કે પાપોની સંપૂર્ણ ચૂકવણી થઈ, એ પ્રૂફ એટલે કે એ ઇસ્ટર અથવા પુનરુત્થાનનો દિન. અને મિત્રો, એની સાબિતી આપણે જોઈએ તો એ ખાલી કબર એ સાબિતી છે, એ જે ગબડેલો પથ્થર છે એની સાબિતી છે કે પાપોની સંપૂર્ણ ચૂકવણી ખ્રિસ્તે કરી છે પુનરુત્થાન પામીને. અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ જે ઇસ્ટર છે એ જો ના હોય તો શું થાય? અને મિત્રો, એના માટે આપણે જોઈ શકીએ છીએ 1 કોરિન્થીયનો 15મો અધ્યાય 17મી કલમ. જો પુનરુત્થાન નથી તો હજુ પણ આપણે આપણા પાપમાં જ છે. મિત્રો, ઇસ્ટરની અગત્યતા આપણે જોઈએ તો 1 કોરિન્થી 15:17, જો એ પુનરુત્થાન નથી, જો એ પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત નથી, તો મિત્રો હજુ આપણે આપણા પાપમાં છે. એનો અર્થ કે આપણે આપણા જીવનો, આપણી જે પાપની અસરો છે એ પાપના બંધનમાં જ સમગ્ર જગત એ જકડાયેલું છે. પણ પ્રેઝ ધ લોર્ડ કે પ્રભુ પુનરુત્થાન પામ્યા, પાપના બંધન તોડી નાખ્યા, એ પાપની ખંડણી એમણે ચૂકવી. અને મિત્રો, ઇસ્ટરનો જે સંદેશ છે અથવા ઇસ્ટર એ કોના માટે છે? જનરલી આપણે કહી શકીએ બધાના માટે ઇસ્ટર છે, પણ મિત્રો ઇસ્ટર આપણે જોઈ શકીએ તો 2 એવા ગ્રુપ છે કે જેમના માટે આ ઇસ્ટર છે, અને એમાં આપણે કોઈ ને કોઈ રીતે આપણે ફીટ બેસીશું. મિત્રો, જે સૌથી પહેલી જે ગ્રુપ છે કે જે લોકો ડરમાં છે, જે લોકો કન્ફ્યુઝનમાં છે, મૂંઝવણમાં છે, એ દરેક વ્યક્તિઓને માટે મિત્રો આ પુનરુત્થાનનો દિન છે. કારણ કે એ સમય પણ ઘણી બધી સ્ત્રીઓ તે મૂંઝવણમાં હતી, પ્રભુના શિષ્યો એ બંધ બારણા હેઠળ હતા, પણ મિત્રો એવા સમયે પ્રભુ તેમના વચમાં જાય છે. તમે એ જોઈ શકો છો 20મો અધ્યાય, એ યહૂદીઓની ઢાંકને લીધે એ શિષ્યો એ ડરને લીધે એ બંધ બારણા હેઠળ હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની વચમાં ઉભા રહે છે અને એમને પવિત્ર આત્મા અને માફીનો આશીષ એમને આપે છે. જે સ્ત્રીઓ મૂંઝવણમાં હતી એ સ્ત્રીઓને પ્રભુ કહે છે, બીહોમાં ડરો નહીં. તો ઈસ્ટર એવા લોકો માટે છે કે જે લોકો પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર, બીક, મૂંઝવણમાં છે, એ લોકોને માટે મિત્રો આજનો ઈસ્ટરનો પુનરુત્થાનનો દિન છે. એ પુનરુત્થાનની આશીષ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આપવા માંગે છે. અને મિત્રો, જે બીજો જે ગ્રુપ છે કે જે લોકો પોતાના જીવનોમાં પાછા ખ્રિસ્તી પાછા પડ્યા છે અથવા ખ્રિસ્તી એ દૂર થયા છે, જે લોકો ખ્રિસ્તમાં એ પુનઃસ્થાપિત થવા માંગે છે, એ લોકોને માટે મિત્રો આજનો આ દિન છે. જો યાદ હોય તો માર્કની સુવાર્તાનો 6મો અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ વાત પેલા શિષ્યોને કહેજો અને પિતરને પણ કહેજો. પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરેલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પિતરને પણ એ વાત તમે જણાવજો. મિત્રો, કે જે લોકો એ પાછા પડ્યા છે, જે લોકો આત્મિક જીવનમાં એ પાછા હટ્યા છે અથવા પુનઃસ્થાપિત થવા માંગે છે, દરેક લોકોને માટે મિત્રો આજનો પુનરુત્થાનનો દિન છે. એ પુનરુત્થાનના દિનની આશીષ એ સર્વ લોકોને માટે છે. મિત્રો, પ્રભુ આપ સર્વને તેની કૃપા આશીષ આપે અને આ જે ઈસ્ટરનો દિન છે એ આપણા જીવનોમાં ઘણી બધી પ્રભુની કૃપા, આશીષ, પ્રભુના આશીર્વાદ રહીને આપે એ જ મારી શુભેચ્છા અને મારી પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ એન્ડ વિશ યુ